એટલે કે લૈંગિક પદ્ધતિ કે જ્યારે માહિતી શબ્દો દ્વારા વાક્ય રચના દ્વારા કોઈ પણ લખાણ સ્વરૂપે કે લેખી સ્વરૂપે રજૂ કરવામાં આવે તો તે પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ખાસ કરીને લખાણને પ્રાધાન્યતા આપવામાં આવે છે, વાક્ય રચનાને મહત્વ આપવામાં આવે છે, ભાષાને મહત્વ આપવામાં આવે છે. તો આના ઉદાહરણ છે સાહિત્ય છે, પુસ્તકો છે, પત્રો છે, હસ્તપ્રત છે, છાપા છે, હોર્ડિંગ છે. આ બધા લેખિત સ્વરૂપમાં હોય છે અને એના આધારે આપણને માહિતી મળે છે. સાહિત્ય કોઈ પણ તમે સામી લો, કોઈ પણ તમે ગ્રંથ લો, તે બધા હંમેશામાં હોય લેખિત સ્વરૂપમાં હોય. લેખિત સ્વરૂપમાં હોય એટલે આપણે વાંચી શકીએ છીએ અને માહિતી મળી શકે છે. ત્યારબાદ પુસ્તકો, દાખલા તરીકે તમે જે વિષયના પુસ્તકો ભણો છો તે બધા પુસ્તકો લખાણ સ્વરૂપે હોય છે અને તમે લખાણને વાંચી શકો છો, સમજી શકો છો અને એના દ્વારા માહિતી પ્રાપ્ત થાય. ત્યાર પછી ખૂબ જ અગત્યનું વાણિજ્ય વ્યવહાર માટેનું કોઈ સાધન હોય તો તે છે પત્ર. તો પત્રો હંમેશા લેખિત સ્વરૂપમાં હોય છે, લેખિત સ્વરૂપમાં પત્રો દર્શાવવામાં આવે છે, લખવામાં આવે છે, એના કારણે માહિતી મળે છે. ત્યારબાદ આપણે જોઈએ હસ્તપ્રત. હસ્તપ્રત એક સામાન્ય ઉદાહરણ કે ભાઈ તમે જુનાગઢ જાઓ ત્યાં ગિરનારમાં બે ત્રણ શિલાલેખ આવેલા છે, એમાં પ્રખ્યાત શિલાલેખ અશોકનો શિલાલેખ. તો અશોકના શિલાલેખમાં જે માહિતી છે તે લેખિત સ્વરૂપે આપેલો છે અને એના આધારે રોજે રોજ બનતી ઘટનાઓ વર્તમાન પત્રોમાં કેવા સ્વરૂપે આવે છે, લેખિત સ્વરૂપે, તેના અનુરૂપ આપણે માહિતી મળે છે. ત્યારબાદ હોર્ડિંગ એટલે કે જાહેર જે બોર્ડ મારેલા હોય તે પણ કેવા સ્વરૂપમાં હોય છે, લેખિત સ્વરૂપમાં. દાખલા તરીકે કોઈ ચૂંટણી આવે તો ચૂંટણી આવ્યા જે ઉમેદવાર હોય એ ઉમેદવારનો ફોટો હોય છે, એ ઉમેદવારનું નામ હોય છે, કયા પક્ષનું છે તે મોટું બોર્ડ મારેલું હોય અને એના આધારે આપણને માહિતી મળી શકે કે આ ઉમેદવારનું નામ છે, આ ઉમેદવાર આ પક્ષનું છે. તો એ પણ એક લેખિત માહિતી સંચાર માટેનું એક ઉદાહરણ છે. તો લેખિત માહિતી સંચારની પદ્ધતિ પણ વાણિજ્ય પત્ર વ્યવહાર માટે ખૂબ જ મહત્વની અને પ્રચલિત પદ્ધતિ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજી પદ્ધતિ, દ્રશ્ય માહિતી સંચાર. દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ કે જ્યારે પણ માહિતી ચિત્ર દ્વારા, આલેખ દ્વારા, રંગ દ્વારા, નકશા દ્વારા જોઈને બતાવી માહિતીની આપલે કરવામાં આવે તેવી પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો તેના ઉદાહરણ જોઈએ, પ્રતીકો છે, આલેખો છે, નકશા છે, આ બધાને આપણે જોઈ શકીએ છીએ અને એને અનુરૂપ આપણને માહિતી મળી શકે છે. સામાન્ય જે પ્રતીકો કે ભાઈ આપણે ટોયલેટ પેપરને કોઈ પણ એક રસ્તા ઉપર જઈએ છીએ તો રસ્તામાં દાખલા તરીકે સ્કૂલ આવી હોય તો ત્યાં સ્કૂલનું ચિત્ર હોય અને તેનું ધીમે ધીમે બાઇક ચલાવો. ત્યારબાદ હોસ્પિટલ આવેલી હોય તો હોસ્પિટલનું ચિત્ર હોય, દાખલા તરીકે પોલીસ સ્ટેશન આવેલું હોય તો આગળ પોલીસ સ્ટેશનનું ચિત્ર હોય. તો આ પ્રતીકો દ્વારા પણ આપણને માહિતી મળે છે અને આમાં માત્ર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આલેખ, દાખલા તરીકે કોઈ ક્રિકેટ મેચ રમાતી હોય તો ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે તેની ઉપર આલેખ લેવો કે ભાઈ આલેખને આધારે આખી મેચની માહિતી આપણને મળી શકે છે. તો આ આલેખ દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ નકશા કે ભાઈ નકશા છે એ દ્રશ્ય સ્વરૂપ છે. નકશાને આધારે કે ભાઈ ભારતનો નકશો દર્શાવેલો છે તો એના આધારે એમાં અલગ અલગ પ્રતીકો દર્શાવ્યા હોય, અલગ અલગ ચિહ્નો દર્શાવ્યા હોય તો એ ચિહ્નોને આધારે આપણે કહી શકીએ કે આ વિસ્તાર છે, આ વિસ્તાર આ પાક માટે વધારે પૂરતું છે, આ વિસ્તાર આ ખનીજ માટે વધારે છે. તો આ પ્રતીકો, આલેખ, નકશા એ બધા દ્રશ્ય પદ્ધતિના ઉદાહરણો છે અને એના આધારે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ.
ત્યાર પછી આગળ જઈએ જાહેર કે જાહેર માહિતી સાંભળી શકાતી હોય સામસામે વ્યક્તિ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય અને એ રીતે જે માહિતીની આપ લે કરવાની પદ્ધતિ છે તેને એ પદ્ધતિ કહેવાય છે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ તો એના ઉદાહરણ છે રેડિયો છે ટેલિફોન છે સીડી છે આ બધા શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિના ઉદાહરણ છે દાખલા તરીકે રેડિયો પહેલા ટીવી ની શરૂઆત હતી કમ્પ્યુટર ની શરૂઆત હતી ત્યારે લોકો રેડિયો દ્વારા સમાચાર સાંભળતા હતા તો રેડિયો દ્વારા આપણે સાંભળી શકીએ છીએ અને એને અનુરૂપ આપણને માહિતી પ્રાપ્ત થાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ટેલિફોન કે ભાઈ સામસામેની વ્યક્તિ વચ્ચેનું અંતર શું છે અંતર બધું છે એ વ્યક્તિ સામે છે નહીં તો એકબીજાની માહિતી ટેલિફોન દ્વારા મોબાઈલ દ્વારા માહિતી આપી શકે છે અને માહિતી મેળવી શકે છે તો આ માત્ર સાંભળી શકાય ત્યાર પછી આપણે જોઈએ કે સીડી એ બધા સીડી દ્વારા કોઈ આપણે પ્રવાસમાં ગયા તો પ્રવાસમાં ગયા તો એ પ્રવાસની માહિતી સીડી દ્વારા ઉતારી કે રેકોર્ડ કરી અથવા કોઈ પણ ભોજન પ્રોગ્રામ છે એની માહિતી સીડી ઉતારી અને આપણે ઘરે એ સીડી દ્વારા સાંભળી શકીએ તો આ પદ્ધતિમાં માત્ર માહિતી આપનાર અને માહિતી મેળવનાર સાંભળી શકે છે આમાં શબ્દોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી અથવા બે વ્યક્તિ સામસામે હોય તે પણ ખૂબ જ મહત્વનું હોતું નથી ત્યાર પછી આગળ જોઈએ દ્રશ્ય અને શ્રાવ્ય જે પદ્ધતિમાં સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય તેવી રીતે માહિતીની આપ લે કરવાની પદ્ધતિને દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો આમાં કેવા કેવી બાબતો હોય છે કે ભાઈ ટીવી છે કમ્પ્યુટર છે મોબાઈલ છે કે ભાઈ ટીવી પર કે ટીવીમાં જે કોઈ પ્રોગ્રામ રજૂ કરવામાં આવે છે તે પ્રોગ્રામ આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ દાખલા તરીકે અત્યારે તમે જુઓ કે આપણા દેશના વડાપ્રધાન દર મહિને મન કી બાત એના દ્વારા લાઈવ આપણે તેને સાંભળી શકીએ છીએ અને તેને જોઈ પણ શકીએ છીએ તેના દ્વારા ટીવી દ્વારા ત્યારબાદ જોઈએ કમ્પ્યુટર તો કમ્પ્યુટરમાં કોઈ પણ તમે પ્રોગ્રામ હોય કોઈ પણ ઘટનાઓ હોય દેશ વિદેશના સમાચારો હોય તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો એ પ્રમાણે તેની માહિતી પણ મેળવી શકે છે ત્યારબાદ આપણે જોઈએ મોબાઈલ મોબાઈલ એક સામાન્ય ઉદાહરણ આપો તો આપણે જે વિડીયો કોલ કરો છો તે એક દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિ માટેનું ઉદાહરણ છે કે ભાઈ તમારો મિત્ર કાશ્મીરમાં હોય દિલ્હીમાં હોય ઉત્તર પ્રદેશમાં હોય એને તમે વિડીયો કોલ કરો અને વાતચીત કરો તો એ વિડીયો કોલ દ્વારા વ્યક્તિને જોઈ પણ શકો છો અને એની સાથે વાતચીત કરી પણ શકો છો તો આ દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિમાં જોઈ શકાય છે સાંભળી શકાય છે એટલા માટે આ પદ્ધતિ અત્યારે ખૂબ જ મહત્વની છે અને અત્યારે કોઈ પણ બાબતને અગ્રેસર બતાવી હોય અથવા વિસ્તૃત રીતે બધે બતાવી હોય દર્શાવ્યું હોય રજૂ કર્યું હોય તો આ દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં પ્રચલિત છે અને વાયુ ગ્રહે સામાન્ય બાબત હોય તેને વિસ્તૃત રીતે વિસ્તારી શકાય છે ત્યારબાદ આપણે જોઈએ મૌન પદ્ધતિ હવે આ મૌન પદ્ધતિ છે એ શબ્દો ઓળખાય છે એમાં નથી કોઈ શબ્દોની જરૂર નથી કોઈ લેટીની જરૂર નથી કોઈ બોલવાની જરૂર કે નથી કોઈને કંઈ કહેવાની જરૂર માત્ર શબ્દો વગર અને પોતાના હાવભાવ દ્વારા સાનુભૂતિ દ્વારા માહિતી આપ લે કરવામાં આવે છે તેવી પદ્ધતિને મૌન પદ્ધતિ વડે ઓળખવામાં આવે છે સામાન્ય એક ઉદાહરણ ક્યારેક તમે બેડા મુંગાની શાળાઓનું માટી કરો અથવા ત્યાં મુલાકાત કરો તો ત્યાં જે બાળકો છે તે પોતાની અભિવ્યક્તિ પોતાના વિચારો બીજા બાળકને રજૂ કરે ત્યારે કોઈ પણ ભાષાનો ઉપયોગ કરતા નથી માત્ર હાવભાવ દ્વારા દાખલા તરીકે પાણી પીવું છે તો આ પ્રમાણે હાવભાવ કરે છે એમાં બોલવાની કે રજૂ કરવાની જરૂર પડતી નથી દાખલા તરીકે હોમવર્ક કરવા જાઓ તો યાર એ
ઈશારા દ્વારા પોતાની માહિતી રજૂ કરી શકે છે. દાખલા તરીકે એને જમવું છે તો આ રીતે ઈશારા કરે છે, એટલે અહીંયા કોઈ પણ શબ્દોની જરૂર પડતી નથી. તો માહિતી સંચારની ઘણી બધી પદ્ધતિઓ છે. ફરી વખત એના નામ જોઈએ: મૌખિક પદ્ધતિ, લેખિત પદ્ધતિ, દ્રશ્ય પદ્ધતિ, શ્રાવ્ય પદ્ધતિ, દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિ, ત્યારબાદ મૌન પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ જુદી જુદી પ્રક્રિયા માટે, જુદા જુદા માધ્યમો માટે ઉપયોગી બને છે, પરંતુ ખાસ કરીને આપણા વાણિજ્ય પત્ર વ્યવહારમાં અથવા રોજબરોજના વ્યવહારમાં માહિતીની આપલે કરવા માટે મૌખિક અને લેખિત માહિતી સંચારની પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે. તો આ હતી માહિતી સંચારની પદ્ધતિઓ. આની પછીના લેક્ચરમાં આપણે જે બે મુખ્ય પદ્ધતિઓ, મૌખિક પદ્ધતિ અને લેખિત પદ્ધતિ, તેના વિશે આપણે માહિતી મેળવીશું.